જાલોર તાલુકામાં હાલ તમામ શાળાઓમાં આરોગ્ય ચકાસણીના કાર્યક્રમો ચાલી રહ્યા છે. જાલોર તાલુકામાં બિલવાણી ગામના પીએચસીના તબીબ અધિકારી સહિતની ટીમ પારેવા ગામની શાળામાં આરોગ્ય તપાસણી કાર્યક્રમ માટે ગઈ હતી, ત્યારે જિલ્લા પંચાયતના સભ્યના પતિ તેમજ સરપંચ સહિતના 5 લોકોએ અમને પૂછતા કેમ નથી કહીને મેડિકલ ઓફિસર પર હુમલો કર્યો હતો અને મેડિકલ ઓફિસરને માર મારીને જેકેટ ફાડી નાખતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. તે ઉપરાંત મેડિકલ ઓફિસરને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અત્યારે સરકારશ્રીનું આપણે શાળા આરોગ્ય પ્રોગ્રામ ચાલે છે, જેમાં બાળકોની ચકાસણી કરવાનું હોય છે. એના પ્રોગ્રામ માટે હું અને મારા જોડે અમારા 2 આરબીએસકે ડૉક્ટર, ડૉક્ટર પરમાર સાહેબ અને ડૉક્ટર વૈશાલી પ્રજાપતિ, અને 2 ફિમેલ હેલ્થ વર્કર અને 1 MPSW ભાઈ ગયા હતા. ત્યાં એના ઇનોગ્રેશન માટે અમે લોકોએ જિલ્લા અધ્યક્ષ છે શ્રીમતી અનિલાબેન હટીલા, એમને બોલાવ્યા હતા, પણ એમની જગ્યાએ એમના હસબેન્ડ સુનિલભાઈ હટીલા આવ્યા. અને આવતા સર એમને તમે કોને જો પૂછીને આ બધું કાર્યક્રમ કરો છો ને આમ તેમ કરીને અમારા આરબીએસકે ડોક્ટર જોડે એમને આ બનાવની જાણ થતાં આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આ અંગે ડોક્ટરે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી છે. તેથી આજરોજ દાહોદ જિલ્લાના તમામ આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ દ્વારા SDMને આવેદન આપ્યું હતું. કલ્પેશ પટેલ સાથે નિહાલ અગ્રવાલ, દાહોદ, ન્યૂઝ ઓનલાઈન.